મક્કમ નેતૃત્વના 3 વર્ષ પૂર્ણ. સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારના સિદ્ધિભર્યા 3 વર્ષ પૂરા. રાજ્યમાં અનેક લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં. ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસ કર્યો. સરકાર દ્વારા 11 મહત્વપૂર્ણ નીતિઓ શરૂ કરવામાં આવી. ટીમ ગુજરાતે આપ્યો ઝડપી વિકાસને વેગ. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ થશે સાકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળને સફળતા અને સિદ્ધિભર્યા 3 વર્ષ પૂર્ણ થયા. છેલ્લા 3 વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં અનેક લોક કલ્યાણકારી યોજનાઓ થકી ઉન્નત કૃષિ અને આત્મનિર્ભર ખેડૂત, ધંધા ઉદ્યોગમાં અગ્રસરતા, સ્વાસ્થ્ય શિક્ષણ અને સુરક્ષા દ્વારા મહિલા સશક્તિકરણ, સક્ષમ યુવા સુવર્ણ આવતીકાલને સાર્થક કરતી અનેક યોજનાઓ, ગરીબોને ગરિમામય જીવન, વંચિતોનો વિકાસ, શહેરો અને ગામડાઓમાં ઇઝ ઓફ લિવિંગને વધારો, સ્વસ્થ ગુજરાત, સશક્ત ગુજરાત થકી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના 3 વર્ષ પૂર્ણ કર્યા. 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ 3 વર્ષોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા 3 વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 મિટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ બંને સફળતાપૂર્વક સંપન્ન થયા. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધ્યું છે. 3 વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 11 મહત્વપૂર્ણ નીતિઓ શરૂ કરવામાં આવી છે, જે નીતિ સંચાલિત રાજ્ય તરીકે ગુજરાતની છબીને વધુ મજબૂત બનાવે. ગુજરાતની જનતાની સેવા કરવાના 3 વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ ગુજરાતે તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રધાનમંત્રી દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના લક્ષ્ય સાથે આપવામાં આવેલા વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ. ગુજરાત આત્મનિર્ભર નીતિ, ગુજરાત બાયોટેકનોલોજી નીતિ, નવી ગુજરાત IT ITES નીતિ, ગુજરાત રમત નીતિ, ડ્રોન નીતિ, ગુજરાત સેમિકન્ડક્ટર નીતિ, ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા નીતિ, સિનેમેટિક પ્રવાસન નીતિ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, SSIP 2.0, ગુજરાત પ્રોક્યોરમેન્ટ પોલિસી, ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસી 2024. ગુજરાતની જનતા માટે ગર્વો ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ 5G સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું ₹3,32,000 કરોડનું માતબર બજેટ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું સફળ આયોજન. અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત @2047નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય. ઝીરો કેઝ્યુલિટી અભિગમ સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો. ગુજરાતમાં સફળતાપૂર્વક 17 G20 બેઠકોનું આયોજન. ગુજરાતમાં 2,649 અમૃત સરોવરનું નિર્માણ કાર્ય પૂર્ણ, જે લક્ષ્યાંકના 107%. મુખ્યમંત્રી કાર્યાલયને ISO 9001:2015 સર્ટિફિકેશન પ્રાપ્ત. આગામી 3 વર્ષમાં ₹1,500 કરોડના ખર્ચે 3 લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન.